વડોદરાની ચારે બાજુ પાણી લીકેજ ની બૂમો ઉઠી છે, તે છતાંય પાલિકા તંત્ર આ ખાડા કાન કરે છે કે શું? સત્તાધારી પક્ષના લોકો તેમજ ચૂંટાયેલા કાઉન્સિલરો લોકસભાની ચૂંટણીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે વડોદરાની પ્રજા શું તકલીફમાં છે તે કોઈને પડી નથી. બસ ચૂંટણી આવતા લોકોને તારીખ પે તારીખના ખોટા વાયદા આપવા ગલી ગલી નીકળી પ્રજાને મૂર્ખ બનાવવા નીકળી પડ્યા છે. પાલિકા તંત્ર પાણી લીકેજ તેમજ પાણીનો કાયમી ઉકેલ લાવશે કે કેમ તે જોવાનું રહ્યું. રિપોર્ટેડ બાય સિનિયર એડિટર ઝુબેર મલિક, એનએન ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે. દિવસથી આવું મેલું પાણી આવે છે અને અમારે ઘરમાં બે ત્રણ જણને ઝાડા ઉલટી થઈ ગયા છે અને ઘણા ટાઈમથી આવું જ પાણી આવે છે. તો અમારે કાં તો બીજી લાઇન જોઈએ કાં તો પછી અને રિપેર કરાવવું જોઈએ કોર્પોરેશન તરફથી. અમે પહેલાં આગળ હમણાં કરાવ્યું બે દિવસ પહેલાં, પણ પાછું એવું ને એવું જ થઈ ગયું છે. કેટલા દિવસથી પાણી ગંદુ? 10 દિવસથી. આ કયો વિસ્તાર છે? આ 13 નંબર વોર્ડ છે, ડૉક્ટર ક્વાર્ટર્સ, જેલ રોડ. હા સર, કેટલા મકાનો અહીંયા આવેલા છે? 30 મકાનો છે. 30-30 મકાનમાં ગંદુ પાણી આવે છે. પ્રકાશ રઘુનાથ રાવ ગવારે છે.